दाखला नंबर 11 पेज नंबर 210 दाखला नंबर 11 पेज नंबर 210 तो आनी रकम वाँची प्रेरणा अने पीयूष मूड़ीना प्रमाण में सौथी पहली लाइन में आवो एक शब्द लखेलो छे के मूड़ीना प्रमाण में नफो नुकसान वेचता भागीदारो नफा नुकसान नु प्रमाण डायरेक्टली आपेलो नथी तमे भूतकाळ में कदाच आ वस्तु सीखी गया हो के नफा नुकसान नु प्रमाण कई लोग भागीदारो डिसाइड करता हो के आटलू रहते आटलू रहते आटलू रहते समथिंग अदरवाइज एवं पण नक्की करे के जेटली भागीदारो नी मूड़ी छे ई प्रमाणे एनु प्रमाण रहे એટલે આ દાખલાની અંદર આ બંને ભાગીદારો એ શું નક્કી કરેલું છે તો કે મૂડીનું પ્રમાણ જે છે એ નફા નુકસાનનું પ્રમાણ રહેશે એટલે અહીંયા જુઓ મૂડી આટલી છે 50,000 અને 1,50,000 પ્રેરણા 50,000 પીયુષ 1,50,000 આ પ્રમાણ છે નફા નુકસાનનું પણ આવડું મોટું ના ચાલે નફા નુકસાનનું પ્રમાણ 50,000 જેમ 1,50,000 ના હોય અને આપણે શોર્ટ કરવું પડે ટૂંકું કરવું પડશે તો આમાં કોમન શું વસ્તુ છે કે ચાર ઝીરોઝ કોમન છે અહીંયા ચાર ઝીરોઝ છે બે ગયા વૈતા પાંચ આ બાજુ 15 પાંચ જેમ 15 આ પ્રમાણ થઈ ગયું 5:15 પણ અહીંયા હજી આપણે આનું શોર્ટ ટૂંકું કરવું હોય તો થઈ શકે એમ છે પાંચ ને લસા લઈએ એટલે 5 1 5 5 3 15 એટલે બંનેનો 5 સાથે ભાગાકાર કર્યો છે શોર્ટ કરવા માટે આ રાખો તો પણ ચાલે 5:15 પણ ચાલશે અને અધરવાઇઝ શું કરવાનું છે લસા 5 લઈ એટલે 5 1 5 અને 5 3 15 એટલે આ દાખલામાં નફા નુકસાનનું જૂનું પ્રમાણ 1:3 થશે આ એક ખાસ ધ્યાન રાખો ઘણી બધી વાર આપણે ઉતાવળમાં આ વસ્તુને નેગ્લેક્ટ કરીને દાખલો આગળ ગણવા માંડીએ છીએ એટલે એવા સંજોગોમાં શું થાય નફા નુકસાનનું પ્રમાણ આપણને એમ લાગે કે સરખે હિસ્સે હશે આપેલું નથી એમ સમજીને આપણે સરખે હિસ્સે લઈ અને દાખલો આખો ગણી નાખીએ આખો દાખલો ગણાઈ ગયા પછી આપણને ખબર પડે અથવા ત્યારે ન ખબર પડે કે નફા નુકસાનનું પ્રમાણ મૂડીના પ્રમાણમાં કીધું હતું આખું ગણેલું બધું ઓલમોસ્ટ ખોટું પડે આખો દાખલો સાચો હોવા છતાં પણ આપણને 8 ક્લાસનો પૂરેપૂરો દાખલો સાચો હોવા છતાં પણ આપણને 4 થી 5 માર્ક્સ જ મળી શકે છે એટલે પહેલું આ મૂડીના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે એટલે 1:3 ત્યાં જૂનું પ્રમાણ રહેશે પછી દાખલામાં આખો સરવૈયો આપેલો છે મૂડી ખાતા પ્રેરણા 50,000 પીયુષ 1,50,000 અનામત ભંડોળ 30,000 દેણદારો 40,000 ચૂકવવાના બાકી ખર્ચા 1,500 હવે સામેની સાઈડ બધી વિગતો મકાન ફર્નિચર યંત્રો સ્ટોક દેવાદાર રોકડ અને બેંક અને મળવાની બાકી આવક હવે હવાલાઓ વાંચીએ તારીખ 31/3/2016 ના રોજ કોઈણી નામની વ્યક્તિને નામ વિચિત્ર છે કોઈણી કોઈણી નામની વ્યક્તિને 1/5 ભાગ આપવાની શરતે પેટીમાં પ્રવેશ આપ્યો કોઈણીને પ્રવેશ આપવામાં આવે છે નવા ભાગીદાર તરીકે ઇન્વોલ્વ થાય છે આ પેટીમાં અને તેને 1/5 ભાગ આ પેટીના બંને ભાગીદારો નફામાંથી હિસ્સો આપશે આના અન્વયે પોઈણીએ શું કરવાનું રહેશે તો કે પોઈણીએ પહેલા વાળા મેં એવું કીધું છે મૂડી પેટે 62,500 એને મૂડી તરીકે 62,500 આ પેટીમાં લઈ આવવાના રહેશે અને તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યા એટલે એને લાવવાની થતી હોય એવી પાઘડીની રકમ સીધે સીધી જ આપી દીધેલી છે આ દાખલામાં તમારે એની ગણતરી ક્યાંય કોઈ જગ્યાએ કરવા જવાની જરૂર નથી કે તેણે કેટલી પાઘડી લાવવાની થશે આ દાખલામાં ફાયદો એ છે કે આનું આપણે કાઉન્ટિંગ ઓછું થઈ ગયું કારણ કે નફા નુકસાનનો પ્રમાણના ભાગ કરવાની જરૂર ના પડી હવે આગળ વાંચીએ
કે તેના ભાગની પાકડી પેટી 24,000 રોકડા લાવશે. પછી પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. આ હવાલા મોસ્ટ આઈએમપી ગણવામાં આવે છે. આની પહેલા આપણે શીખી ગયા કે એમાં આની પહેલાના દાખલામાં પણ એવું કીધું હતું, અડધી રકમ કહેશે, 50% કહેશે, 60% કહેશે, અમુક રકમ ઉપાડી જાય છે એવો હવાલો કીધો હોય. તો આના માટે આપણને જે પાઘડીનો હવાલો આવડતો હોય છે, કે જ્યારે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે આપણે શું અસર આપીએ છીએ, કે રોકડ ખાતામાં ઉધાર કરીએ છીએ, બંને જૂના ભાગીદારોના મૂડી ખાતામાં ત્યાગના પ્રમાણમાં જમા કરીએ છીએ. આ રકમ જે લોકોને મળી હોય એમાંથી એને તરત જ રકમ અમુક ભાગ ઉપાડી જવો છે એવું કહેવા માંગે છે. એટલે એનાથી ઊંધી અસર, એટલે પેલા જયારે પાકડી મળે ત્યારે શું થાય, રોકડ ખાતામાં ઉધાર, જૂના ભાગીદારોના મૂડી ખાતામાં જમા. હવે ઉપાડી જવું એક આજનાથી ઊંધું પર નાખવાની, રોકડ ખાતામાં જમા અને બંને ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીંયાથી આ હવાલો રિવર્સ પર નાખો, જે પહેલી અસર આપેલી હતી એનાથી ઊંધી અસર આપી દો, એટલે એ હવાલાનું કામ પૂરું થઈ ગયું. હવે એના પછીના હવાલાઓ આપણે જોઈ લઈએ. હવાલા નંબર 2, સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે. એટલે સ્ટોક જે 17,500 છે એની બદલે હવે એને 20,000 ગણવાનું છે. અનુક્રમે એટલે બે વિગતો આપેલી છે, એક હવાલામાં બે એક સાથે, પેલું નામ સ્ટોકનું છે અને બીજું નામ યંત્રોનું છે. પછી બે કિંમત આપેલી છે કે 20,00,000 એને 1,20,000. તો પેલી અનુક્રમે શબ્દ લખેલો એટલે પેલી હોય એ પેલી વિગતની રકમ હોય, એટલે કે 20,000 સ્ટોકની કિંમત હોય, અને 1,20,000 બીજું નામ યંત્રનું છે એટલે યંત્રની હોય. એટલે સ્ટોકના 20,000 ગણવાના છે અને યંત્રના 1,20,000 ગણવાના છે. દેવાદારો ઉપર, એટલે ઉપર આપણે સાકાસર ભાઈમાં ટીક કરી નાખશું, યંત્રો અને સ્ટોક બેમાં પેન્સિલથી ટીક માર્ક કરવો હવાલો છે. દેવાદારો ઉપર 10% ગાળખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરવી. આપણા માટે નવો શબ્દ આવ્યો વટાવ અનામત. તો ઘણી બધી વાર આ લોકોને આપણે ડિસ્કાઉન્ટ પણ આપવાનું થતું હોય છે, કોને, આપણે જેની પાસેથી પૈસા માંગતા હોય એ લોકોને. ઘણી બધી વાર એવું બને છે કે ધારો કે 1,010 રૂપિયાનું પેમેન્ટ થતું હોય, આપણે ચૂકવવાના હોય અથવા આપણે લેવાના હોય, 1,010 રૂપિયા હોય ત્યારે આપણે એમ કહી દઈએ છીએ કે 10 રૂપિયા નહીં, 1,000 જ પૂરા આપશું. અથવા આપણે 1,000 જ, આપણે કોઈક જગ્યાએ એવું કરીએ છીએ, ધારો કે એવું બન્યું કે 510 રૂપિયાનું પેમેન્ટ આપવાનું આપણે થાય છે, આપણે દુકાનદારને કહેશું કાલ્યો 500 રૂપિયા, 10 રૂપિયા નથી ઓછા, એ ડિસ્કાઉન્ટ. એટલે આવું પણ અહીંયા બનતું હોય છે. એ વટાવ અનામત એના માટે રાખવામાં આવતી રકમ છે. વટાવ અનામત એટલે વટાવ માટે રાખવામાં આવતી રકમ. લેણદારોને 30,000 ચૂકવવા પડશે. લેણદારો છે 40,000ના, એમાંથી આપણને હવે સ્પષ્ટ સૂચના આપી દીધી કે તમારે 40,000ની બદલે હવે કેટલા ચૂકવવાના છે, તો કે ફક્ત ને ફક્ત 30,000 રૂપિયા જ આપણે એને આપવાના થશે. એટલે 40,000 કોક માંગે છે, હવે એને 30,000 આપશું તો 10,000નો આપણને ફાયદો થશે. એટલે લેણદારોમાં પણ હવાલો સ્ટીક કરવાનો છે. એ મૂડી દેવા બાજુ લેણદારો આપેલા છે અનામત ભંડોળની નીચે, છેલ્લેથી બીજી વિગત ત્યાં ટીક કરો. મકાનની કિંમત 15% અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરવાનો છે. બેની કિંમતમાં 15% અને 20% વધારો કરવાનો. મકાનમાં 15% કીધું છે, ફર્નિચરમાં 20%. એટલે મિલકત લેણા બાજુ જો પેલું મકાન આપેલું છે 90,000, બીજું ફર્નિચર આપેલું છે, બેમાં ટીક માર્ક કરવાનું છે, બેમાં આપણે વધારો કરવાનો થશે. છેલ્લો હવાલો 6, રૂપિયા 460 મજૂરીના ચૂકવવાના બાકી છે. એટલે મજૂરી આપણે એક ચૂકવવાની હતી, ચૂકવવાની બાકી રહી ગઈ છે, એટલે આપણે આપવાનું થશે. એટલે જુઓ મૂડી દેવા બાજુ એક છેલ્લી વિગત છે, ચૂકવવાના બાકી ખર્ચા 1,500 લેણદારોની નીચે, ત્યાં પણ ટીક કરજો. એ આપણે ભૂતકાળમાં હજી ચૂકવવાના બાકી રહી ગયા હોય એવા ખર્ચાઓ છે, એમાં એક મજૂરીના હજી આપણે એમાં ઉમેરવા પડશે. જૂના 1,500 બાકી છે અને આ વખતના હજી મજૂરીના 460 આપણે ચૂકવવાના બાકી રહી ગયા છે. અહીંયા આ દાખલાની રકમ આવી છે. હવે 4 ખાતાઓ ડ્રો કરી અને આપણે આગળ દાખલો ગણીએ.
दाखला नंबर 11 पुनःमूल्यांकन खातुं। ભાગીદારો ના મૂડી ખાતા રોકડ બેંક ખાતું અને છેલ્લે પાકું સરવૈયું। ચાર ખાતાઓ, પેલું પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારો ના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને છેલ્લે પાકું સરવૈયું। આ ચાર ખાતાઓમાં હવે આપણે આગળ વિગત મૂકીએ। શરૂઆત કરીએ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુની વિગતથી। જો અહીંયા જે એક વખત કહી દઉં, તમારે ઉપર બધી વિગત અને ખાતાઓનું નામ લખવા ફરજિયાત છે। અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું, વિગત, રકમ, ઉધાર જમા, ભાગીદારોના મૂડી ખાતા, પ્રેરણા, પિયુષ અને પોઈની, જમા, ઉધાર, ભાગીદારોના મૂડી ખાતા, આ આ લખવું ફરજિયાત છે। હું તો એટલા માટે અહીંયા નથી લખી શકતો કે આપણી પાસે સ્પેસ ઓછી છે। હવે અહીંયાથી દાખલાની શરૂઆત કરીએ। પુનઃમૂલ્યાંકનનું ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું છેલ્લે પાકું સરવૈયું। શરૂઆત કરવાની હંમેશા ભાગીદારોના મૂડી ખાતાથી, એટલે કે પાકા સરવૈયાના મૂડી દેવા બાજુની બધી વિગતોની। મૂડી દેવા બાજુ બે ભાગીદારોની મૂડી આપેલી છે, જેને આપણે બાકી આગળ લાવ્યા તરીકે ઓળખીએ છીએ। બાકી આગળ લાવ્યા, પ્રેરણાની મૂડી છે એ 50,000 આપવામાં આવેલી છે, જ્યારે પિયુષની મૂડી છે એ 1,50,000 આપવામાં આવેલી છે, પોઈન્ટમાં ડેશ। આ તેમની બાકી આગળ લાવ્યા એટલે કે મૂડી આપણે લખી, જૂની મૂડી, જૂની કહેવાય આને। અહીંયાથી દાખલાની શરૂઆત થઈ। નફા નુકસાનનું જૂનું પ્રમાણ આના આધારે આપણે ડિસાઈડ કરેલું હતું, 5:15, જેનું આપણે શોર્ટ કરીને 1:3 કરી લીધેલું છે। એટલે નફા નુકસાનનું જે જૂનું પ્રમાણ છે એ 1:3 છે, અને દાખલામાં ક્યાંય નફા નુકસાનનું નવું પ્રમાણ આપવામાં આવેલું નથી તો સમજો આ વસ્તુ આપણે હવે આ કામની છે કે દાખલામાં ક્યાંય નફા નુકસાનનું નવું પ્રમાણ ત્રણેયનું ક્યાંય એવું લખેલું જ નથી કે 3:3:2 રહેશે કે 4:3:2 રહેશે કે 5:3:2 રહેશે, આવું કશું જ આપવામાં આવેલું નથી। એનો મતલબ કે આપણે દાખલામાં જ્યારે નવું નફા નુકસાનનું પ્રમાણ ગોતવાનું થાય એની આ દાખલામાં જરૂરિયાત નથી। આપણે બીજી એક વસ્તુ ગોતવાની થાય કે નવો ભાગીદાર પાપડીની રકમ રોકડમાં લાવશે, જૂના ભાગીદારોને કઈ રીતે આપશું, ત્યાગના પ્રમાણમાં આપવાની હોય તો ત્યાગનું પ્રમાણ કેવી રીતે મળે, તો કે જૂનું માઇનસ નવું। હવે આ દાખલામાં નવું પ્રમાણ આપવામાં આવેલું નથી તો આવા સંજોગોમાં આપણા માટે દાખલો સેલો બનાવી દીધો। મેં આની પહેલાના વિડીયોમાં પણ કીધેલું હતું કે જ્યારે દાખલામાં નવું પ્રમાણ ન આપવામાં આવેલું હોય અને સીધું જેમ કીધું હોય કે પોઈન્ટને 1/5 ભાગ આપવામાં આવશે, ત્યારે દાખલાની ગણતરી, એટલે કે આપણા માટે દાખલો 25% ઓછો કરી દીધો છે। અહીંયા આપણે પાકડીની ગણતરી કરવા જવાની જરૂર નથી, પેલો પોઈન્ટ આ। બીજું, ત્યાગનું પ્રમાણ ગોતવા જવાની જરૂર નથી, કારણ આ 1:3 જ ત્યાગ બની જાય છે, કારણ નવું પ્રમાણ આપવામાં આવેલું નથી। જ્યારે દાખલામાં નવું પ્રમાણ ન આપવામાં આવેલું હોય ત્યારે જૂનું પ્રમાણ જ ત્યાગ કહેવામાં આવે છે। આ થિયરી માટેનો એક કામનો પ્રશ્ન, ફરીથી એકવાર શબ્દ બોલું છું કે જ્યારે પણ દાખલામાં નવું પ્રમાણ, નફા નુકસાનનું નવું પ્રમાણ ત્રણેય ભાગીદારોનું આપવામાં આવેલું ન હોય ત્યારે જૂનું પ્રમાણ હોય એ જ ત્યાગનું પ્રમાણ હોય, એટલે તમારે કોઈ જાતની ગણતરી કરવા જવાની
जरूर नहीं। पहलो काम नो पॉइंट आ बीजू हवे अनामत भंडोल आपवामां आवेलुं छे आपणे 30,000 अनामत भंडोल। अनामत भंडोल एटले सामान्य अनामत 30,000। आनुं शुं करवानुं होय तो के बन्ने भागीदारो वच्चे तेमना मूडीना प्रमाणमां एटले के 1:3 मां आपणे आ वेचवाना थाय 30,000 ना 1:3 मां भाग करीए एटले 7,500 અને 22,500 આટલા રૂપિયા બેયના ભાગે આવશે। 30,000 ના 1:3 જૂના પ્રમાણમાં ભાગ કર્યા એટલે હવે લેણદારો કેટલા રૂપિયા છે 40,000 ક્યાં લખવા પડશે તો કે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ પાકું સરવૈયું મૂડી દેવા મિલકત હવે લેણદારો અહીંયા થોડી મૂડી માટેની સ્પેસ છોડીને નીચે લખીએ લેણદારો કેટલા છે તો કે 40,000 રૂપિયાના લેણદારો આપણે છે અત્યારે ઇનરમાં રાખીએ સુકામ હવાલો છે ટીક માર્ક આપણે કરેલું છે કે લેણદારોમાં કાંઈક ફેરફાર આવશે એટલે ઇનર કોલમમાં આપણે લેણદારો 40,000 ના લખી લીધા। એના પછીની વિગતો છે ચૂકવવાના બાકી ખર્ચા। ચૂકવવાના બાકી ખર્ચામાં પણ હવાલો છે ને ચૂકવવાના બાકી ખર્ચા એટલે આપણું દેવું કહેવાય દેવું છે એટલે મૂડી દેવા બાજુ આવશે। ફરીથી એકવાર લેણદાર પણ દેવું છે એટલે મૂડી દેવા બાજુ લખ્યું ફરીથી ચૂકવવાના બાકી પણ આપણું દેવું છે એટલે આપણે એ પણ ખર્ચ ચૂકવવાના બાકી હવાલો હોવાથી એ પણ આપણે ઇનર કોલમ લખશું ત્યાં આપણા 1,500 રૂપિયા ખર્ચ ચૂકવવાનો બાકી છે એટલે હવાલો હોવાથી ઇનર કોલમ જોવો એક છેલ્લો હવાલો છે મજૂરીના ચૂકવવાના બાકી રહી ગયા છે એટલે એ રકમ પણ ત્યાં ઇનર કોલમ લખવાની થાય। અહીંયા સુધી આપણે લખ્યા પછી એકવાર માર્ક કરી લઈએ ચેક કરી લઈએ એક પણ વિગત ખોટી બાજુએ નથી લખાણી ને કાં જમા આવશે ને કાં મૂડી દેવા બાજુ આવશે એટલે મૂડી ખાતાની જમા બાજુ 2 એન્ટ્રી આવી બીજી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 2 એન્ટ્રી આવી એનો મતલબ કે આપણે અત્યાર સુધી લખેલું બધું સાચું છે। હવે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની રકમમાં પહોંચી જઈએ। સૌથી પહેલું આપેલું છે મકાન તો અહીંયા ઓલમોસ્ટ બધી વિગતોમાં હવાલાઓ છે બધી વિગતોમાં એટલે બધી વિગત આપણે ઇનર કોલમ લખવાની થશે। મકાન 90,000 પહેલાં બધું ઇનર કોલમ લખી લઈએ પછી ફર્નિચર 17,500 પછી યંત્રો 1,07,500 પછી સ્ટોક 17,500 દેવાદાર 30,000 અને છેલ્લી વિગત મળવાની બાકી આવક અહીંયા સાવ છેલ્લા લખી નાખું મળવાની બાકી આવક એમાં હવાલો નથી એટલે એમને આપણે લખી લઈએ મળવાની બાકી આવક 750। અહીંયા સુધીની આ વિગત હવે એક બાકી રહ્યું એ શું છે તો કે રોકડ અને બેંક એ ક્યાં લખવાની હોય તો કે રોકડ બેંક ખાતામાં આ રોકડ બેંક ખાતું આ એની ઉધાર બાજુ આ એની જમા બાજુ ત્યાં બાકી આગળ લાવ્યા રોકડ બેંક ખાતાની અંદર રોકડ શિલ્લક 8,250 એ શું છે તો કે બાકી આગળ લાવ્યા 8,250। હવે આપણે અહીંયા આટલી વિગતો મૂકી ચેક કરી લઈ ફરીથી એકવાર મૂડી ખાતામાં મૂડી આવેલી છે લેણદારોને ખર્ચ ચૂકવવાના બાકી મૂડી દેવા બાજુ આવ્યું અનામત ભંડોળ 1:3 વેચી દીધી બાકીની બધી વિગતો મિલકત લેણા બાજુની મકાન ફર્નિચર યંત્રો
चोक देवादार छेले मळवानी बाकी आवक ये आउटर में एक लखेलू छे, बाकी बधु इनर में लिखू के बधा में हवालाओ आपवामां आवेला छे। रोकड़ तिलक એટલે કે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે લખેલી છે। હવે હવાલાઓની શરૂઆત કરીએ। હવાલા નંબર 1 કે કોઈની નવો ભાગીદાર આવે છે 62,500 રૂપિયા એની મૂડી તરીકે લાવશે। કોઈની નામની ભાગીદાર પેટીમાં આવે છે એને મૂડી તરીકે કાંઈક રકમ લાવવાની થશે। એવી કેટલી રકમ લઈને આવે છે? 62,500। ઓલવેઝ પ્રવેશમાં હવાલો હોય જ છે, એક પણ ફેરફાર વગર જ આ હવાલાની અસર આવે છે, કાંઈ પણ આમાં ફેરફાર ન થાય। શું યાદ રાખવાનું છે કે આપણી પેઢીમાં એટલે કે આ જૂની પેઢીની અંદર 62,500 રોકડા આવશે। રોકડા આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ કેટલા? 62,500 આવ્યા હતા, અહીંયા લખું છું 62,500। કોણ લઈ આવ્યું? તો કે પોઈણી નામની ભાગીદાર, એટલે પોઈણીના અને શું કામ લઈ આવ્યા? તો કે મૂડી તરીકે, એટલે પોઈણીને આ મૂડી ખાતે ફરીથી કશું લખ્યું મેં? રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ 62,500 લખ્યા, વિગતમાં શું લખ્યું? નવા ભાગીદારનું નામ અને તેના મૂડી ખાતે, કારણ કે આ રકમ એને મૂડી તરીકે લાવે છે તો બીજી અસર ક્યાં આપવાની થાય? તો કે પોઈણીના મૂડી ખાતામાં અહીંયા ઉધાર છે તો ત્યાં જમા આવવા જોઈએ, એટલે પોઈણીના મૂડી ખાતામાં જમા બાજુ 62,500, વિગતમાં રોકડ ખાતે, કારણ કે આની બીજી અસર રોકડ ખાતામાં છે। આટલું આ પેલા હવાલામાંથી આ મૂડીની અસર આપે આપી દીધી, આમાં કાંઈ ફેરફાર કોઈ વખતે આવતો નથી હોતો। હવે મહત્વનો હવાલો પાઘડીનો, કે નવો ભાગીદાર આવે ત્યારે પાઘડીની રકમ પણ રોકડમાં લાવશે, કેટલી? 24,000 ફિક્સ કહી દીધી છે, 24,000 લાવશે જ। એનો મતલબ આપણી પેઢીમાં પાછા એકવાર બીજા 24,000 રોકડા આવ્યા, એના માટે આવ્યા છે પાઘડીના પ્રીમિયમ ખાતે। પાઘડીના આવે છે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે આ શબ્દ લખવો। પાઘડીના પ્રીમિયમ ખાતે ત્યાં ઉધાર લખ્યા, પાછું એકવાર કહું કે શું કામ ઉધાર કર્યા છે? તો કે ઈ ભાગીદાર પોઈણી 24,000 પાઘડી તરીકે પણ લાવે છે। ગમે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે પેટીમાં રોકડ આવતું હોય તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખવા, જાતા હોય તો જમા બાજુ। હવે આનું શું કરવાનું થશે? 24,000 શેના માટે લઈ આવ્યા છે પોઈણી? તો કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લઈ આવે, જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચવાની હોય છે, એટલે કે 24,000 પ્રેરણા અને પિયુષ જે જૂના ભાગીદારો છે બેયને ત્યાગના પ્રમાણમાં આપશે, અને ત્યાગનું પ્રમાણ આ દાખલામાં નથી આપવામાં આવેલું, આ જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ બની જાય, એટલે 24,000 1/3 ભાગ કરીએ, વિગતમાં પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 1/3 ભાગ કરીએ, એટલે પ્રેરણાના ભાગે 6,000 આવે અને પિયુષના ભાગે 18,000 રૂપિયા આવશે, તેના પાઘડીના 6,000 18,000। અહીંયાથી આ હવાલો પૂરો નથી થઈ જતો, અહીંયા હજી આગળ કાંઈક કીધું છે, શું કીધું છે આપણને? તો કે ત્યાં આ જે બે રકમ આ બંને ભાગીદારોને મળેલી છે 6,000 અને 18,000, આ બંને રકમ મળવા મળ્યા બાદ, આ બે રકમ મળ્યા બાદ તેઓ અમુક રકમ ઉપાડી જવા માંગે છે। અમુક રકમ એટલે 60%, એવું અહીંયાથી કેલ્ક્યુલેશન કરીએ, આ પ્રેરણાને 6,000 મળે છે, એમાંથી એને 60% રકમ ઉપાડી જવી છે, એટલે 6,000 ના 60% કેટલા થાય? 3,600। ફરીથી એકવાર અહીંયા મેં 3,600 ક્યાંથી લખ્યા? તો કે 6,000 રૂપિયા પ્રેરણાને મળ્યા, એમાંથી એને મળતી એવી રકમમાંથી 60% રકમ ઉપાડી જવા માંગે છે, એટલે એ ભાગીદાર એમાંથી 3,600 રૂપિયા લઈ જશે। હવે એવી જ રીતે પિયુષને પણ 18,000 મળેલા હતા,
પિયુષ નામના ભાગીદાર ને પણ પાઘરી ના 18,000 મળ્યા હતા. એને પણ એવું કર્યું, મારે પણ 60% રકમ આમાંથી લઈ જવી છે, ઉપાડી જવી છે. આના 60% કરીએ 18,000 ના 60% 10,800 રૂપિયા થાય. તો ઈ ભાગીદાર 10,800 ઉપાડી જશે. અને કેવી રીતે ઉપાડી જશે? રોકડા. એટલે અહીંયા વિગતમાં શું આવશે? રોકડ ખાતે. અને કાઉન્ટમાં આપણે પાઘડી શબ્દ લખશું, જેનાથી આપણને ખબર પડે કે આ રકમ ક્યાં ગઈ અને શેની હતી. તો કે બે ભાગીદારોને જે મળ્યા હતા એમાંથી ઈ બે ભાગીદારોએ રકમ ઉપાડી જવી હતી, એને પૈસા વાપરવા લઈ જવા હતા. બે ભાગીદારને મળ્યા છે તો લઈ જઈ શકે, પણ પૂરી રકમ નથી લઈ જવી, 60% જ લઈ જવી છે. પ્રેરણાને 6,000 મળ્યા, એના 60% એટલે 3,600 કર્યા. પિયુષને 18,000 મળ્યા, એના 60% કર્યા એટલે 10,800. હવે ફરીથી એકવાર પેઢીમાંથી 3,600 અને 10,800 રોકડા ગયા તો હશે, જાય છે પેઢીમાં જમા બાજુ, આવે તો ઉધાર બાજુ. ત્યારે આ બે રકમ નવો ભાગીદાર રોકડા લઈને પેટીમાં આવ્યો તો આપણે ઉધાર બાજુ લખી નાખ્યા હતા, કારણ કે આવતા હતા. એવી રીતે હવે આ જ્યારે પ્રેરણા અને પિયુષ અમુક રકમ ઉપાડી જવા માંગે છે, એટલે કે પેટીમાંથી રોકડા લઈ જવા માંગે છે, તો પેટીમાંથી રોકડા જશે, જાય છે તેથી જમા બાજુ. ત્યાં વિગતમાં પેલું નામ પ્રેરણાનું છે, એટલે પ્રેરણાના મૂડી ખાતે. બીજું પિયુષના મૂડી ખાતે. આ બે ભાગીદારો આટલી આટલી રકમ લઈ જવા માંગતા હોવાથી બેયના મૂડી ખાતામાં એટલી રકમ લખેલી છે. આ હવાલો શીખજો. અહીંયા પેલી જે પાઘડીની અસર આવે છે, એટલે કે રોકડ ઉધાર મૂડી જમા. 24,000 રોકડ બેંકમાં ઉધાર કર્યા, 6,000-18,000 ત્યાગના પ્રમાણમાં બેયના મૂડી ખાતામાં જમા કર્યા. આ હવાલો. આ અહીંયા જે અસર આપણે આપી, આ તો સિયરલી દરેક વખતે આવતી હોય છે. અને હવે જે ઉપાડી જવા વાળો હવાલો છે, આનાથી ઓપોઝિટ એન્ટ્રી બને છે. જો આનાથી ઓપોઝિટ અહીંયા આવ્યું, એવી રીતે અહીંયા મૂડી ખાતાથી ઓપોઝિટ અહીંયા મૂડી ખાતામાં આવ્યું, પણ રકમ કેટલી થઈ ગઈ? 60%. કારણ કે ત્યાં હવાલામાં આપણને 60% જ કીધેલું છે. જેટલા પરસન્ટેજ આપવામાં આવેલા હોય એટલે ગણતરી કરવી. 50% શબ્દ વાપરશે, કાં અડધી રકમ વાપરશે, અને કાં આવી જે 60% કીધેલું હશે. એટલે જે પરસન્ટેજ કીધા હોય આપણે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. આ પહેલો હવાલો. અને મહત્વનો દાખલામાં મહત્વનો હવાલો આ એક પૂરો. હવે એના પછીનો હવાલો વાંચીએ. સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 કરવાની છે. એટલે સ્ટોકની કિંમત આપણે જે છે એના 20,000 કરવા છે. 17,500 નો સ્ટોક છે. જો એના 20,000 કરવા હોય તો શું કરવું પડે? તો કે મારે અહીંયા 2,500 રૂપિયા ઉમેરવા પડે, વધારો કરવો પડે. કેટલાનો? 2,500 નો. 17,500 ની સ્ટોક ની કિંમત ના હવે જો 20,000 થઈ જતા હોય તો ત્યાં સ્ટોક ની કિંમત માં 2,500 નો વધારો થઈ ગયો. એવી જ રીતે યંત્રની કિંમત પણ 1,20,000 કરવાની થતી હોય તો મારે અહીંયા આવતરમાં 1,20,000 લખવા પડે, કારણ કે ત્યાં સ્પષ્ટ કીધું છે કે યંત્રોની કિંમત હવે 1,20,000 છે. તો અહીંયા ફરીથી એકવાર પ્લસ કરવા પડે. કેટલા? તો કે 1,07,500 ના જો 1,20,000 કરવા હોય તો ત્યાં 12,500 રૂપિયાનો વધારો કરવો પડે. 12,500 અને વધારો. આ બે વસ્તુ આપણે કરી, બેમાં પ્લસ કરવા પડ્યા, માઇનસ પણ આવી શકે. જે રકમ અહીંયા કીધી હોય એ આઉટર કોલમમાં લખવાની અને પછી બેનો તફાવત કાઢવાનો. આ 1,20,000 માંથી આ માઇનસ કરી નાખો એટલે આ રકમ મળી જાય. 20,000 માંથી આ 17,500 માઇનસ કરો એટલે અહીંયા રકમ મળી જાય. અને ત્યાં આપણને ખબર પડી જાય છે કે બેમાં વધારો છે. વધારો હોવાથી બે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ફાયદો થાય છે. બેમાં ફાયદો થયો. યંત્રો ખાતે 12,500, એમાં 12,500 નો વધારો કર્યો એટલે
स्टॉक खाते स्टॉक में अपने 2500 नो वधारो कर्यो एटले स्टॉक खाते 2500 जमा बेई में फायदो थाय छे एटले बेई वस्तु जमा बची एना पछीनो हवालो वाँचीए। देवादारों पर 10% गालसत अनामत अने 2% वटाव अनामत राखवी। देवादारों 30,000 ना छे एमा 10% गालसत अनामत एटले सौथी पहेला आपणे गालसत अनामत माइनस करीए। आ हवालानुं खास ध्यान आपजो 30,000 ना 10% એટલે 3,000 થાય। 30,000 માંથી 3,000 રૂપિયા આપણે કટ કર નાખ્યા સેના ગાલખા જનામતના 10% કીધો એટલે 30,000 ના 10% એટલે 3,000। હવે આપણી પાસે દેવાદાર વૈતા 27,000 ના 27,000 ના દેવાદાર વૈતા 30,000 ના પહેલા હતા ગાલખા જનામત બાદ કર્યા પહેલા બાદ કર નાખ્યા। હવે જે 27,000 ના દેવાદાર વૈતા એની ઉપર આપણને એવું કીધું છે કે વટાવ અનામત પણ રાખો। વટાવ અનામત કેટલી કીધી છે 2%। 27,000 ના 2% એટલે ઈ પણ માઇનસ થાય। દેવાદારમાં એક વસ્તુ યાદ રાખવી કે બધું માઇનસ જ થશે, પ્લસ થવાનું નથી। કારણ કે આપણે કોક પાસે માંગતા હોય પૈસા એ કદાચ ઓછા આપશે, વધારે નહીં આપે, એટલે 540 રૂપિયા આપણા ઓછા થયા સેના વટાવ અનામત નામનું આપણા માટે એક નુકસાન થયું। એટલે 27,000 માંથી 540 રૂપિયા આપણે બીજા બાદ કરી નાખેલા 26,460 રૂપિયાના દેવાદાર હવે આપણી પાસે વૈધા કેટલા 26,460 રૂપિયા। 30,000 માંથી 3,000 ગાલખા અનામત ના માઇનસ કરી નાખ્યા, 540 વટાવ અનામત ના બાદ કરી નાખ્યા। અને યાદ રાખવું આ બે વસ્તુ આપણા માટે નુકસાન છે, કેવી રીતે ચૂકમ નુકસાન આપણે કોક પાસેથી 30,000 માંગીએ છીએ એમાંથી હવે 3,000 નહીં આપી શકે, આપણા માટે એ પણ નુકસાન। હજી એનામાં સિવાય આપણે અમુક રકમનું ડિસ્કાઉન્ટ પણ કદાચ આપવું પડશે, રકમમાં આપણે ડિસ્કાઉન્ટ આપવું પડશે તો આપણા માટે એ પણ નુકસાન। એટલે કાલખા અનામત અને વટાવ અનામત આપણા માટે બે નુકસાન છે। નુકસાન હોવાથી બેની બીજી અસર અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 3,000 કાલખા અનામત નુકસાન છે અને 540 રૂપિયા વટાવ અનામત નામનું નુકસાન છે। બે નુકસાન હોવાથી અહીંયા ઉધાર બાજુ આવે છે, ફાયદો થતો તો એ જમા બાજુ છે, કાલખા અનામત નુકસાન છે એટલે અહીંયા ઉધાર બાજુ આપણે લખેલા છે। આ હવાલો 2-3 વાર ગણવો, ખાસ ધ્યાનપૂર્વક આ હવાલો ગણવો। આ દાખલામાં આ હવાલો આવડી જાય તો એમ સમજવાનું કે આ ને પાઘડી એટલે દાખલો સહેલો થઈ ગયો। હવે એના પછીનો હવાલો, લેણદારોને 30,000 જ ચૂકવવા પડશે, લેણદારો છે 40,000 એને હવે આપણે 30,000 રૂપિયા જ આપવાના છે। તો હવે આપણું દેવું છે 40,000 ની બદલે આપણું દેવું 30,000 નું થઈ ગયું, તો હવે આમાં શું ફેરફાર કરવો પડે? તો કે અહીંયાથી માઇનસ કરવો આપણે કેટલા 10,000, 40,000 માંથી જો લેણદારો 30,000 ના જ થઈ જતા હોય એટલી રકમનો ઘટાડો કરવો પડે। એટલે 30,000 12 ની કોલમમાં 40,000 માંથી 10,000 માઇનસ કરી નાખ્યા, કટ કરી નાખ્યા, આપણા માટે શું પરિસ્થિતિ બનશે? આમાં ફાયદો થશે કે નુકસાન થશે? જો સિમ્પલી સામેની સાઈડ દેવાદારોમાંથી માઇનસ થતા હોય એ નુકસાન હોય, આ બે આપણે જો નુકસાન ગણતા હોય તો આ બાજુ માઇનસ થાય ફાયદો જ હોય। પેલું આ લોજિકલી અકાઉન્ટના નિયમ પ્રમાણે લેણદારો દેવું છે એટલે આપણે કોકને 40,000 આપવાના છે, એમાંથી જો 10,000 ઓછા આપવાના થાય તો આપણા માટે એ ફાયદો થાય, ફાયદો થયો એટલે પાછો એકવાર જમા બાજુ પુનઃ મૂલ્યાંકનમાં જમા લેણદારો ખાતે 10,000, લેણદારો ખાતે 10,000। હવે એના પછીનો હવાલો, મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરવાનો છે। એટલે હવે જે મકાન છે એમાં આપણે વધારો કરવાનો છે કેટલો? 15%
એટલે 90,000 ના 15% કરીએ એટલે 13,500 રૂપિયાનો બીજો આપણે વધારો કરવાનો છે. 13,500 90,000 ના 15% કરવાના છે. 90,000 ગુણાકાર 15% ની 60 એટલે 13,500. હવે આપણા માટે મકાનની કિંમત કેટલી થઈ ગઈ? તો કે 103,500. 103,500 મકાનની કિંમત થઈ ગઈ. 103,500 90,000 પ્લસ 13,500. ફરીથી એકવાર આપણા માટે ફાયદો થયો તે 13,500 નો. તેના દ્વારા થયો તો મકાન દ્વારા એટલે અહીંયા મકાન સાથે અને પાછું એકવાર મેં જમા લખ્યું ફાયદો થયો છે જમા બાજુ 13,500. હવે એના પછીનો હવાલો હજી ત્યાં સાથે કીધું હતું કે ફર્નિચરની કિંમતમાં પણ 20% વધારો છે. અહીંયા પણ વધારો કેટલો? 20%. 17,500ના 20% એટલે 3,500 રૂપિયાનો આપણે ત્યાં વધારો થાય. 3,500 3,500 17,500 એના 20% એટલે 21,000 રૂપિયાનું હવે આપણા માટે ફર્નિચર થઈ ગયું. 17,500 પ્લસ 3,500 21,000 પૂરા. પાછો એક વાર ફાયદો થયો કેવી રીતે અને કેટલો? તો કે ફર્નિચરમાં 3,500 રૂપિયા આપણા વધારો થઈ ગયો. કયા સ્વરૂપે? ફર્નિચર એટલે ફર્નિચર ખાતે 3,500 હવે આપણા માટે થઈ. આટલી આપણી આ વિગતો અહીંયા થઈ હવાલા નંબર 5 સુધી. જ્યાં નુકસાન આવતું હતું એ ઉધાર લખ્યું, ફાયદો આવતો હતો એ બધું જમા બાજુ લખ્યું છે. આમ જોતા હવાલાઓ એક સિવાય બાકી બધા પૂરા થઈ ગયા છે. મિલકતોની કિંમતમાં વધારો ઘટાડો લખી લીધો છે. હવે આ દાખલામાં એક હવાલો બાકી છે, ચલો એ જોઈ લઈએ. તો કે મજૂરીના ચૂકવવાના બાકી 460 હજી બાકી રહી ગયા છે. આપણે ઓલરેડી ખર્ચા ચૂકવવાના બાકી 1,500 હતા. 1,500 રૂપિયા જૂના કોઈકને ચૂકવવાના બાકી હતા. હજી એના સિવાય મજૂરીના 460 રૂપિયા આપણે ચૂકવવાના બાકી છે. અને કુલ આપણું ચૂકવવાના બાકી ખર્ચાઓ જે 1,500 હતા, મજૂરીના બીજા 460 એમાં ઉમેરી દઈએ એટલે કુલ ચૂકવવાની બાકી રકમ 1,960 રૂપિયા થાય. હવે આપણે ચૂકવવાના રહેશે 1,960 અને જે મજૂરીના 460 ચૂકવવાના બાકી રહી ગયા છે એ આપણા માટે નુકસાન છે. એટલે નુકસાન એટલે આપણે અહીંયા ઉધાર બાજુ લખવાના થાય 460 તેના ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાની બાકી મજૂરીના 460 ઓલમોસ્ટ દાખલો પૂરો. ખાલી સરવાળા સિવાય બધું પૂરું થઈ ગયું છે. સરવાળા કરી લઈએ. પુનઃમૂલ્યાંકન ખાતાથી શરૂઆત કરીએ તો જો અહીંયાથી દેખાય છે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુની વિગતો વધારે છે. આ બાજુ તો 2-3 વિગત છે અને એ પણ નાની છે. એનો મતલબ એવો કે અહીંયા જમા બાજુનો સરવાળો વધુ થઈ જશે. એટલે જમા બાજુનો સરવાળો આપણે પહેલા કરી લઈએ. 42,000 રૂપિયાનો જમા બાજુનો સરવાળો થયો 42,000. આ બાજુ 42,000 છે, અહીંયા પણ 42,000 મૂકીએ. હવે એના 42,000 માંથી આ બાજુ આપેલા બાદ કરી નાખીએ 3,540 અને 460 એટલે કે બધા થઈને 4,000 રૂપિયા થાય છે. 42,000 માંથી આ 4,000 માઇનસ કરી નાખે એટલે તફાવત આવે એ નફો કહેવાશે. કેટલો તફાવત આવે છે? તો કે 38,000. આ ક્યાંથી આવ્યા? આ 42,000 નો સરવાળો હશે. આ 42,000 અહીંયા મૂકેલા છે જમા બાજુ નો સરવાળો વધુ હોવાથી આ 42,000 માંથી 1, 2 અને 3 વિગત બાદ કરીને મેં ક્વેશ્ચન માર્ક કર્યું છે. 38,000 અહીંયા તફાવત આવે છે જયારે નફો કહેવાય. આ નફાનું શું કરવાનું હોય? તો કે જૂના બે ભાગીદારોને, એટલે જૂના એટલે પ્રેરણા અને પિયુષને વેચી દેવામાં આવે. કયા પ્રમાણમાં વેચવાના? તો કે જેમના જૂના પ્રમાણમાં 1:3 9,500
પ્રેરણાના ભાગે એક જેમ ત્રણ માં ભાગ કરીએ તો 9500 અને પિયુષને 28500 ભાગમાં આવે છે. 9500 28500 આ બીજી અસર આની ક્યાં પડી? તો કે બે ભાગીદારો ફાયદો થયો. પ્રેરણાના ભાગે 9500 નફો આવ્યો, આના ભાગે 28500 નફો આવ્યો. આનામાં ડે પેલું એક ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આપણા માટે પૂરું થઈ ગયું. પુનઃ મૂલ્યાંકન ખાતું પૂરું. હવે મૂડી ખાતાની શરૂઆત કરીએ. મૂડી ખાતામાં આ પોઈન્ટમાં નવા ભાગીદારમાં તો એક જ વિગત છે, 62500. બે બાજુ લખી નાખી 62500. એના તફાવત પણ 62500. આ ક્વેશ્ચન માર્ક એટલે ઘટે છે અહીંયા અટલે. હવે પ્રેરણાનો સરવાળો કરીએ તો ત્યાં આ બાજુનો સરવાળો 73000 રૂપિયા થાય છે. 73 એ આ બાજુ મૂકી દઈએ 73000. એવી રીતે પિયુષના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો કરી દઈએ એટલે 2,19,000 થાય છે. આ બાજુનો સરવાળો 2,19,000 અહીંયા મૂકી દઈએ 2,19,000. આ બે બાજુના સરવાળા મૂક્યા. હવે એમાંથી તફાવત કાઢીએ. પહેલી ભાગીદાર પ્રેરણા 73000 આ સાઈડનો સરવાળો છે, એમાંથી 3600 માઇનસ કરવા પડશે. 73000 માંથી 3600 જાય અને 69400 એના ખાતામાં તફાવત આવે છે. 69400. એવી રીતે પિયુષ નામના ભાગીદારમાં તફાવત કાઢીએ તો 2,08,200 ઘટશે. અહીંયા લખવાનું થશે બા આ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. પ્રેરણામાં 69,400, પિયુષમાં 2,08,200 અને છેલ્લે પોઈન્ટમાં 62,500. આ શું વસ્તુ છે? તો કે ત્રણેય ભાગીદારોની આખરની મૂડી છે. આખરની મૂડી અહીંયા લખીએ. પ્રેરણા, પિયુષ અને છેલ્લે પોઈણી. હવે એની ત્રણેયની આ જે મૂડી છે 69,400, 208,200 અને છેલ્લે 62,500. આ ત્રણેયની આખરની મૂડી થઈ. હવે ત્રણેયનો સરવાળો કરી નાખીએ એટલે 340,100. આ બધાનો સરવાળો અહીંયા કરેલો છે. એ જે આખરની મૂડી થઈ, પહેલું સ્ટેપ આ અને બીજું સ્ટેપ આ, આ રકમ અહીંયા લઈ લેવામાં આવે છે. હવે રોકડ ખાતાના પણ સરવાળા કરના છે. રોકડ ખાતામાં ઓલવેઝ ઉધાર બાજુનો સરવાળો વધુ આવશે. રોકડ ખાતાની ઉધાર બાજુ ત્રણ વિગતો આપવામાં આવેલી છે, 8,250, 62,500 અને 24,000. કુલ 94,750 થાય છે. આ બાજુનો સરવાળો 94,750 અહીંયા મૂકે, 94,750. હવે અહીંયા ઉધાર બાજુના સરવાળામાંથી જમા બાજુ બે વિગતો આપવામાં આવેલી છે, 3,600 અને 10,800. એ બે બાદ કરી નાખીએ એટલે રોકડ ખાતામાં તફાવત આવશે 80,350 નો. એટલે 80,350. ફરીથી એક વાર, બાકી આગળ લઈ ગયા. આ બે ખાતામાં એવું બનશે કે બાકી આગળ લઈ ગયા શબ્દ આવશે. એનું શું કરવાનું હોય છે? એ રોકડ શિલ્લક તરીકે, રોકડ અથવા બેંક તરીકે મિલકત લેણા બાજુ 80,350 લખવાના થાય. 80,350. હવે પાકા સરવૈયાના સરવાળા કરતા મૂડી દેવા અને મિલકત લેણા બે બાજુનો સરવાળો કરતા 3,72,060 થવા જોઈએ. કેટલા હું અહીંયા લખું છું, તમારે તમારી બુકમાં બે બાજુના સરવાળા ચેક કરી લેવાના છે. આટલા થવા જોઈએ, 3,72,060.
3,72,060 રૂપિયા બે બાજુનો સરવાળો થવો જોઈએ તો આપણો દાખલો સાચો છે એમ કહી શકાય. અહીંયા આ દાખલો પૂરો, અને હવે આના પછીના દાખલા માટે તૈયારીઓ કરશું.